આ તરફ કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદ પિંડોરિયા દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં 1,11,000નું અનુદાન અપાયું। કોરોના વાયરસની લોકડાઉનની સ્થિતિમાં સરકાર સામે મોરચો માંડી રહ્યા રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ સાથે જ ગુજરાતમાં ગણતરીના દિવસોમાં COVID-19 માટે હોસ્પિટલો તૈયાર કરાઈ ત્યારે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં અનુદાન આપવું જરૂરી બન્યું રહે છે। અરવિંદ પિંડોરિયા દ્વારા પોતાના ભુજ તાલુકાના મિર્જાપર ગામમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને રાશન કીટ પણ અપાઈ છે। પિંડોરિયા સાથે સુખપરના શિવજીભાઈ દ્વારા પણ 1,11,000નો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં અપાયો। આજરોજ ભારત દેશની અંદર જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, ડભોઈ તાલુકા પંચાયતનામાં તમામ 20-20 સભ્યએ ભેગા થઈ કોંગ્રેસ ભાજપ છોડીને ટોટલ અમે 10 લાખ રૂપિયાનું ફંડ આપેલ છે તાલુકા પંચાયત આયોજનમાંથી, અને તે મુખ્યમંત્રી રાહત ફંડમાં આપેલ છે 5 લાખ ને 5 લાખ રૂપિયા આરોગ્યમાં આપેલા છે। એ આરોગ્યના પૈસા એ રીતના અમે આપેલ છે કે ટોટલ જેટલા ડભોઈ તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં દવાખાના છે એની અંદર હેલ્પ થાય એ રીતના અમે આ 5 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં અને 5 લાખ રૂપિયા આરોગ્યની અંદર અમે આપેલ છે।